કોરોનાને લઈને જ્યારે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે ત્યારે લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. ભારત સરકાર દ્વારા પણ કોરોના વાયરસથી બચવા માટે શાળા, કોલેજો, મલ્ટીપ્લેક્સ અને મોલ્સ બંધ કરાવવામાં આવ્યા છે. ત્યારે વડોદરા શહેરના નર્મદા ભવન ખાતે કે જ્યાં દરરોજના હજારો લોકો પોતાના વિવિધ સરકારી દાખલાઓ અને કામકાજ માટે આવતા હોય છે ત્યાં જાહેર જનતા માટે ડેટોલ સાથે હાથ ધોવાની વ્યવસ્થા કરવામાં આવી. સર, આટલા દિવસથી કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે અને જાહેર પબ્લિક અહીં આગળ વધારે રોજ આવતી હોય છે, ત્યારે આટલા મોડેથી કેમ આ વ્યવસ્થા કરવામાં આવી છે? બે દિવસથી આ વ્યવસ્થા એકચ્યુઅલી કરવામાં આવેલી હતી અને WHOની ગાઈડલાઈન આવી તરત જ કલેક્ટર મેડમે વિડીયો કોન્ફરન્સ લીધી. તેની અંદર જિલ્લાના તમામ ડેપ્યુટી કલેક્ટર, મામલતદારો અને જિલ્લા સંકલનના તમામ અધિકારીઓ સાથે મિટિંગ કરી, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર બધા સાથે કરી, જિલ્લાના તમામ સ્કૂલો, કોલેજો, સ્વિમિંગ પૂલો બંધ કરવા માટેની માન્ય કલેક્ટરથી.